રસોઈ શો મિત્રો તમારા ઘરે જો ગેસ્ટ આવવાના હોય અને તમને એમ પૂછે કે મેન્યુ શું છે અને તમે એમ જવાબ આપો કે દેશી વાનગીઓ છે તો સહેજ મોડું બગડી જાય એમ ને પણ તમે એમ કહો કે પાસ્તા એન્ડ લેન્ટિલ સૂપ છે પિકલ ગ્રીન ચિલીસ છે ચીકપી પેનકેક્સ છે અને કેરેમલાઇઝ પીનટ બાર્સ છે તો તો એકદમ એક્સાઇટ થઈ જાય સાચું કહ્યું ને પણ આ બધી જ વાનગીઓ છે શું આ બધી જ વાનગીઓ દેશી વાનગીઓ તો છે આજે પણ શીખવાની છે દેશી વાનગીઓ બટ વિથ અ ટ્વિસ્ટ વિથ કુકિંગ એક્સપર્ટ જેનિશ પરમાર હેલો મિત્તલ કેમ છો એકદમ ફાઇન અરે વાહ આજે તો એકદમ મસ્ત લાગી રહ્યા છો તમે અને આજે તું પણ દેશી વિથ ટ્વિસ્ટ જેવી જ પ્રિપેર થઈને આવી છે ઓફકોર્સ જેવી થીમ એવા કોસ્ટ્યુમ યસ આજે પણ તું જે નામ બોલી એ જ પ્રમાણે એવી જ બધી કઈક રેસિપીઝ આપણે પણ બનાવવાના છીએ હા એટલે જ મેં ઇન્ટ્રોડક્શન એવું જ આપ્યું છે આજે આપણે ખમણ રોટલા ખીચડી અને મોહનથાળ એ જ બધું બનાવવાના છીએ પણ એકદમ ડિફરન્ટ રીતે અરે વાહ શું વાત છે પહેલા તમે એમ ખમણ ને રોટલા ને એવું બોલ્યા ને તો મને એમ સહેજ એવું થયું કે ખમણ અને રોટલા બનાવવાના છે બટ વિથ અ ટ્વિસ્ટ વિથ અ ટ્વિસ્ટ ઓકે તો આજે આ રસોડે તમે કહી તો દીધું કે તમે ખમણ ને રોટલા ને બધું બનાવવાના છો પણ ટ્વિસ્ટ શું આપવાના છો સૌથી પહેલા આપણે ખમણ કેક બનાવીશું ખમણ કેક યસ આહા પછી ત્યાર પછી લઝાનિયા ખીચડી ઓકે રોટલા વિથ હમસ અને મોહનથાળ વિથ પિસ્તા સોસ અરે વાહ જોરદાર નામ છે યસ સૌથી પહેલા આપણે શું બનાવીએ સૌથી પહેલા આપણે ખમણ કેક બનાવીએ છે ખમણ કેક શું સ્પેશિયાલિટી છે આ કેક ની સ્પેશિયાલિટી એ છે કે આપણે સ્પોન્જ તો જેમ ખમણ બનાવતા હોઈએ એ જ રીતે એનો સ્પોન્જ પ્રિપેર કરવાનો છે પણ સાથે એક બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ દહીં ચટણી એનો વઘાર ને બધું એનું કોમ્બિનેશન કરી અને કેક ના ફોર્મ માં એને પ્રેઝન્ટ કરીએ છે અરે વાહ એટલે નવી જનરેશન તો એકદમ ખુશ ખુશ થઈ જશે નવી અને જૂની જનરેશન એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ થી લઈને બધા જ ખુશ થઈ જશે ઓફ કોર્સ કારણ કે એનો ટેસ્ટ તો બધાને ખબર આવે એવો જ છે યસ તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ શ્યોરલી ચણાનો લોટ છે દહીંનો મસ્કો લીમડો પાર્સલે બોરિયા મરચા ખાંડ કોથમીરની ચટણી લીંબુના ફૂલ મીઠું ફ્રૂટ સોલ્ટ લીલા મરચા રાઈ અને ફ્રેશ લાલ મરચા છે ઓકે શરૂઆત ક્યાંથી કરીશું શરૂઆત આપણે સ્પોન્જ બનાવવાથી જ કરીશું ઓકે ખમણ બનાવવા બહુ જ આમ તો ટ્રિકી કહેવાતા હોય ક્યારેક કોઈકના સારા બને ક્યારેક ના બને અને ખમણ બનાવવાનો એટેમ્પ્ટ કરતી વખતે ખૂબ જ બીક લાગતી હોય એટલે આજ ખૂબ જ ઇઝી રીતે આપણે એને બનાવવાના છીએ કે યંગ જનરેશનને પણ આવડી જાય અને જે લોકો મોટા છે જે લોકોની કંઈક ને કંઈક ભૂલ થતી હોય છે તો એ લોકોના પણ ખમણ આજથી સુધરી જવાના છે સૌથી પહેલાં તો આપણે આને સ્ટીમરને ગરમ કરવા મૂકી દઈશું સૌથી પહેલાં તો જ્યારે પણ ખમણ બનાવો ત્યારે મેઝરમેન્ટ હંમેશા ફોલો કરો તમને તમે ગમે તેટલા વર્ષોથી બનાવતા હોય છતાં પણ જો તમે મેઝરમેન્ટ ફોલો નહીં કરો તો તમારા ખમણ બગડવાના ચાન્સીસ પૂરા પૂરા છે એટલે હંમેશા આવી રીતે કોઈ પણ એક કપ અથવા તો જો આવી રીતે કપ ના હોય તો કોઈ પણ એક વાટકીનું મેઝરમેન્ટ લઈને જ એને ફોલો કરવાનું છે અત્યારે ચણાનો લોટ લઈએ છે 4 કપ ફૂલ લેવાનું છે આખું જ ભરવાનું હવે આની અંદર મસાલા કરવાના છે મસાલા બહુ સિમ્પલ છે મીઠું લઈશું હાફ ટીસ્પૂન લીંબુના ફૂલ છે એ 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ નાખવા કમ્પલસરી છે એની બદલે કોઈ ખટાશ નહીં લેવાની કેમ કે લીંબુના ફૂલની જે ખટાશ છે એનાથી જ રાઈઝ આવશે અને હેલ્પફુલ થશે ખાંડ લેવાની છે 1 ટેબલસ્પૂન લેવાની ઓકે ઓઇલ લઈશું 1 ટીસ્પૂન લેવાનું ઓઇલ હવે જે પાણીનું જે માપ છે એ સૌથી પહેલા 4 વાટકી હોય તો એની સામે 2 વાટકી એટલે 4 કપ્સ ટુ 2 કપ્સ પહેલા આટલું નાખી અને એક વખત બીટ કરી લેવાનું બરાબર છે એટલે જેટલો લોટ હોય એનાથી અડધું પાણી લઈશું હા
પણ તું જોઈ શકે છે ભજીયા કન્સિસ્ટન્સી જે છે ને હા ઇસ ઇટ થિક છે હા 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 આટલું નાખ્યા પછી ઓલમોસ્ટ 2 ટેબલસ્પૂન જેટલું લેવાનું કેમ કે જ્યારે આપણે મેજરમેન્ટ લીધું હોય ને ત્યારે થોડું ઘણું પણ જો વધારે ઓછું હશે તો પણ ફરક પડશે હા બરાબર છે આવી રીતે નાખી અને ફરીથી બીટ કરવાનું ઓકે તું જોઈ શકે છે કે જેવું કેક નું જે બેટર હોય ને એવું જ બનાવવાનું છે હવે એક આખી સ્પૂન હિપ્ડ ફ્રૂટ સોલ્ટ એડ કરીશું ઓકે હવે ફ્રૂટ સોલ્ટ મિક્સ કરતા પહેલા જે ડબ્બામાં આપણે એને મૂકવાનું છે એને ગ્રીસ કરી લેવાનું છે ઓકે તેલ લેવાનું એક ટેબલ સ્પૂન જેટલું જેથી કરીને ખમણ એકદમ સરસ રીતે ઇન્વર્ટ થઈ જાય હા હવે એને લગાવી દેવાનું છે પ્રોપરલી હવે આને બીટ કરી લેવાનું ઓકે તું જોઈ શકે છે કે એકદમ વ્હાઈટ થઈ ગયું છે હા અને ફ્લફી પણ થઈ ગયું છે હવે આને આની અંદર મૂકી દેવાનું છે ઓકે તું જોઈ શકે છે કે કેટલું લાઈટ અને એકદમ ફ્લફી થયું છે પ્રિપેર અને ટેપ નથી કરવાનું પણ આવી રીતે સેજ હલાવી લેવાનું એટલે અપર ઉપરથી એકદમ સરસ લેવલ થઈ જશે બરાબર છે અને જ્યારે પણ તમે આવી રીતે ડબ્બામાં મૂકો એ પહેલા સ્ટીમર 5-7 મિનિટ માટે સ્ટીમ થઈ જવું જોઈએ હવે આને ઓલમોસ્ટ 12-15 મિનિટ સુધી આને કુક થવા દેવાનું બરાબર અને તમને ખબર એવી રીતે પડશે કે એની જે સાઇડ છે ને એ થોડી થોડી છોડી દેશે એટલે તમને ખબર પડી જાય કે ખમણ થઈ ગયા છે અને પ્રોપર રાઈઝ થઈ ગયું હોય એટલે એનો માર્ક છે સીધ સાઇડ છોડી દે એટલે ખમણ કુક થઈ ગયા છે મિતલ ખમણનો જે સ્પોન્જ જે છે એ સ્ટીમ થયા પછી ઠંડો થયા પછી આવી રીતે પ્રિપેર થાય છે તું જોઈ શકે છે કે કેટલો સ્પોન્જી થયો છે હવે આપણે આમાં ટ્વિસ્ટ આપીશું સૌથી પહેલા તો આપણે આનો વઘાર પ્રિપેર કરીશું બર્નર ઓન કરજે તેલ લઈશું 3 ટેબલસ્પૂન ઓકે રાઈ વગર ખમણ હંમેશા અધૂરા ગણાય એટલે રાઈ લઈશું રાઈને ફૂટવા દેવાની છે આમાં લીલા મરચા ઉમેરીએ છીએ લીમડો ઉમેરીએ છીએ અને પાણી ઉમેરીશું 1.5 કપ જેટલું પાણી લઈએ અચ્છા 1.5-2 કપ જેટલું હવે આની અંદર સેજ મીઠું 1/4 ચપટી જેટલું ઓકે અને ખાંડ 1 ટેબલસ્પૂન જેટલી ચપટી જેટલા લીંબુના ફૂલ હવે આને ઉકળવા દેવાનું એક ઉભરો આવે ને એટલું એને ઉકળવા દેવાનું છે બરાબર છે હવે વઘાર ઉકળી ગયો છે ગેસ ઓફ કરી દેવાનો છે અને થોડીવાર રહેવા દેવાનું 5-10 મિનિટ રહેશે એટલે મરચાની બધી તીખાસ લીમડાની ફ્લેવર બધું જ આની અંદર ઉતરી જશે અને એ જ આને ટેસ્ટ આપશે સરસ નાઉ બિગિન્સ ધ ટ્વિસ્ટ અચ્છા હવે આપણે આને કટ કરવાનું છે 2 or 3 લેયર્સમાં આને કટ કરી શકાય અત્યારે આપણે 2 લેયરમાં કટ કરીએ છીએ ઓકે હવે આને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે હા એને આવી રીતે લઈ લેવાનું છે બીજી પ્લેટમાં ઓકે હવે આજે આપણે આની જે વઘાર પ્રિપેર કર્યો છે એ આમાં રેડી દેવાનો ઓકે નોર્મલી આપણે શુગર સિરપ થી સોકિંગ કરતા હોઈએ છે પણ અત્યારે વઘાર લઈએ છીએ એવી જ રીતે આમાં લેવાનું છે ઓકે આવી રીતે વઘાર પોર કર્યા પછી આની ઉપર ચટણી લેવાની છે અને કોથમીર લીલા મરચા જીરું અને થોડાક ગાંઠિયા અચ્છા અને તેલ અને લીંબુ મીઠું નાખીને ચટણી તૈયાર કરી છે ઓકે સ્પેશિયલી થોડીક આવી રીતે સાઇડ્સમાં લગાવવાની છે જેથી એનો કલર અને જે ફીલ જે છે ચટણીનો એ બહુ સરસ આવશે સાથે સાથે ટેસ્ટ પણ આવશે એનો ઓફ કોર્સ
હવે લગાવીશું દહીંનો મસ્કો. અચ્છા. થોડી ક્વોન્ટિટી સરખી લેવાની છે. હા, જેથી મોઇસ્ટ અને ખૂબ જ સરસ લાગશે. દહીંનો મસ્કો આપણે થોડોક સેન્ટરમાં જ રાખીએ છે. હા. હવે આ જે આપણે પ્રિપેર કર્યું છે એને આવી રીતે ઉપર મૂકી દઈશું. ઓકે. ખૂબ જ કેરફુલી. હા હા. અગેન થોડુંક સિરપ લઈશું. હવે આને આવી રીતે 5 મિનિટ માટે, જે સિરપ જે છે કમ્પ્લીટલી સોક થઈ જાય ત્યાં સુધી 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. હવે આટલી પ્રિપેરેશન થયા પછી દહીંના મસ્કાને મેં પાઇપિંગ બેગમાં ભરી લીધો છે. હવે એનેથી જ આપણે ગાર્નિશિંગ કરીશું. ઓકે. આપણે પ્લેન જ લીધો છે દહીંનો મસ્કો? પ્લેન જ, કશું જ નથી નાખ્યું એમાં. ઓકે. રેગ્યુલરલી જેમના ઘરે ખમણ બનતા હશે, આઈ એમ શ્યોર કે આજ પછી રેગ્યુલર ખમણ તો નહીં જ બનાવે, આ જ રીતે બનાવશે. હવે સેન્ટરમાં લઈશું. થોડુંક આપણે સાઇડ્સમાં લઈશું. ઓકે. બોરિયા મરચા લેવાના છે. યસ. ચેરીઝ ની જગ્યાએ બોરિયા મરચા. લીલા મરચાને આવી રીતે કટ કરી લીધા છે. એ મૂકીશું આવી રીતે. ઓકે. 2 થી 3 પછી આવી રીતે 1 મૂકવાનું છે. હા. થોડીક પાર્સલે છે, એના નાના નાના પત્તા લઈ અને અહીંયા મૂકીશું. ઓકે. એકદમ નાના નાના બંચીસ લેવાના છે. ફાઇનલી સર્વ કરીએ. ઘરમાં વારંવાર બનાવવાનું મન થાય એવું ખમણ વિથ દેસી ટ્વિસ્ટ ખમણ કેક ઇઝ રેડી ટુ સર્વ. યસ, એકદમ યુનિક એન્ડ અમેઝિંગ રેસિપી. થેન્ક યુ. ખમણ કેક બનાવવા માટે જોઈશે. ખમણ બનાવવા માટે ચણાનો લોટ 4 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુના ફૂલ 1/4 ટીસ્પૂન, ખાંડ 1 ટેબલસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, પાણી 2 કપ, ફ્રૂટ સોલ્ટ 1 ટીસ્પૂન. વઘાર માટે જોઈશે તેલ 3 ટેબલસ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, લીલા મરચાં 1 ટીસ્પૂન, મીઠો લીમડો 20-25 પાન, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1 ટેબલસ્પૂન, લીંબુના ફૂલ ચપટી. એસેમ્બલિંગ માટે જોઈશે લીલી ચટણી અને દહીંનો મસ્કો. ગાર્નિશિંગ માટે જોઈશે દહીંનો મસ્કો, બોરિયા મરચાં, લીલા મરચાં અને પાસલે. ખમણ કેક બનાવવાની રીત. સૌપ્રથમ ખમણ બનાવવા માટે 1 બાઉલમાં ચણાનો લોટ, મીઠું, લીંબુના ફૂલ, ખાંડ, તેલ અને પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફ્રૂટ સોલ્ટ મિક્સ કરી ગ્રીસ કરેલા ડબ્બામાં લઈ સ્ટીમરમાં 12-15 મિનિટ માટે કૂક થવા દો. હવે 1 પેનમાં તેલ લઈ તેમાં રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો, પાણી, મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ ઉમેરી મિક્સ કરી વઘાર તૈયાર કરો. હવે તૈયાર થયેલી ખમણની કેકને 2 સ્લાઈસ કરી ઉપરથી પાણીનો વઘાર રેડી તેના પર લીલી ચટણી અને દહીંનો મસ્કો લગાવી 2 સ્લાઈસ મૂકી વઘારથી સોક કરી લો. હવે કેકને દહીંના મસ્કા, બોરિયા મરચાં, લીલા મરચાં અને પાસલેથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ખમણ કેક. દેશી વાનગીઓ તો બની જ રહી છે, બટ વિથ અ ટ્વિસ્ટ. જેનિશ, હવે આપણે શું કરીએ છીએ? હવે આપણે એક ખૂબ જ ટ્રેડિશનલ ડિશ, જે આપણા ઘરમાં રોજે જ બનતી હોય, રોજે જ ખવાતી હોય અને છતાં બધાનું મોઢું ચડી જતું હોય એવી ખીચડીને ટ્વિસ્ટ આપીએ છે. ઓ, આપણે આજ બનાવીએ છીએ લઝાનિયા ખીચડી. લઝાનિયા અને ખીચડી
કોમ્બિનેશન કેવી રીતે થશે? એક્ચ્યુઅલી એનું જે પ્રેઝન્ટેશન જે છે એ લઝાનિયાનું જે રીતે પ્રેઝન્ટેશન થાય એ રીતે આપણે કરીએ છીએ. બરાબર છે. અને ટેસ્ટ વાઇઝ ને જે કોમ્બિનેશન જે છે એ આખું કમ્પ્લીટ મીલ બને છે. ઓકે. એટલે તમે જો એક સિંગલ ડિશ પણ પ્રિપેર કરો તો બધું જ આવી જાય અને છતાં બધાને ભાવે પણ ખરા અને કંઈક નવું પણ લાગે. ઓફકોર્સ ખીચડી એટલે 365 દિવસ બનતી વસ્તુ. યસ. અને એમાં આજે તમે ટ્વિસ્ટ આપવાના છો. યસ. ઓકે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. પરાઠા છે, શેકેલા પાપડ, મગની દાળની ખીચડી, ચીઝ, ટોમેટો, લીમડો, દાણા, બટેટા, ઘી, મદ્રાસી ડુંગળી છે, ધાણા જીરું, ચીલી ફ્લેક્સ, હિંગ, લીલા મરચાં, મીઠું, લસણ, ગરમ મસાલો, લાલ મરચું અને જીરું. યસ. શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત આપણે ખીચડી વઘારવાથી જ કરીશું. ઓકે. તેલ લઈશું. આ ખીચડીમાં તેલ અને ઘી બંને લેવાનું છે. યસ. જીરું લેવાનું છે, સાથે સાથે ઘી લઈશું. એક ટેબલ સ્પૂન ઘી લઈએ છે. બંને લેવાનું ઘી અને તેલ. લસણ લઈશું, લાંબુ સમારીને લેવાનું છે. મદ્રાસી ડુંગળી છે એને હાફ કરી લીધી છે, 4-5 ડુંગળી લેવાની. જ્યારે ફ્રાય કરેલી ડુંગળી જ્યારે સાથે તમે ડિશમાં ખાશો ત્યારે એનો ટેસ્ટ બહુ સરસ લાગશે. અને એક નાનું બટેટું છે એને છાલ સાથે જ ઊભું સમારી લીધું છે. આ બધું જ સાંતળવાનું છે. ઓકે. હવે બટેટા પણ થઈ ગયા છે કૂક. ઓકે. હવે આની અંદર ટામેટા એડ કરવાના છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ટામેટાથી આનો ટેસ્ટ બહુ સરસ લાગશે. એક નંગ ટામેટું છે મીડિયમ સાઈઝનું, એને ચોપ કરીને લીધું છે. સાથે થોડાક મગફળીના દાણા ઉમેરીશું, 4-5, જે ક્રંચ આપશે. સાથે થોડોક મીઠો લીમડો લઈશું. લીલા મરચા લેવાના છે, કૂણા લેવાના મરચા. મસાલામાં ધાણા જીરું, લાલ મરચું 1/2 ટીસ્પૂન જેટલો, થોડોક ગરમ મસાલો 1/5 ચમચી જેટલો, અને હિંગ જે છે એ હવે આપણે અત્યારે નાખવાની છે, શરૂઆતમાં નથી નાખતા. તને એક રીઝન કહીશ કે હિંગ જે છે એ જો રસોઈ બની જાય પછી જો છેલ્લે તમે આવી રીતે ચપટી ભભરાવી અને એને ઢાંકણ ઢાંકી દેશો તો ખૂબ જ સરસ ફ્લેવર રિલીઝ કરશે. એટલે અત્યારે 1/5 ચમચી જેટલી હિંગ આમાં ઉમેરીએ છીએ. ઓકે. મીઠું ખીચડીમાં છે પણ અત્યારે થોડુંક એડ કરીએ છીએ. પાણી ઉમેરીએ છીએ થોડું. મગની ખીચડી છે એને મીઠું અને હળદર નાખીને કુક કરી લીધી છે. મગની ફોતરાવાળી દાળની વઘારેલી ખીચડી તો તૈયાર જ છે. હવે આપણે પરાઠા લઈએ છીએ. પાતળા અને મોટા વણી લેવાના છે પરાઠા અને એને સ્ટ્રીપ્સમાં કટ કરી લેવાના. ઓકે. આપણે જે રૂટીન કરતા હોઈએ એવી જ રીતે. હા. હવે આને સ્ટ્રીપ્સમાં કટ કરીશું. ઓકે. એટલે લઝાનિયા શીટ્સની જગ્યાએ આપણે પરાઠા લઈ રહ્યા છીએ. યસ, એક્ઝેક્ટલી. હવે એક બેકિંગ ટ્રેમાં આવી રીતે શીટ્સ મૂકી દેવાની. ઓકે. આવી રીતે. ત્યાર પછી જે આપણે ખીચડી પ્રિપેર કરી છે એ મૂકવાની છે. યુઝ્યુઅલી લઝાનિયા બનાવતી વખતે એની અંદર બધા જ એક્ઝોટિક વેજીટેબલ્સ અને ટોમેટોના બેઝ સાથે મુકાતા હોય છે, પણ અત્યારે આપણે ખીચડી મૂકીએ છીએ. ફરીથી આ શીટ્સ મૂકીશું. Now comes a twist. Achha. We are using some cheese spread with this. Okay. અને તને કદાચ નવાઈ લાગશે પણ it tastes really really very yummy. Of course. This is a tried recipe. હું એમને તને ખબર છે કે કોઈ દિવસ વખાણ ના કરું. Of course.
સમ ડ્રોપ્સ આવી રીતે આવી રીતે ડ્રોપ્સ મૂકી દેવાના છે જ્યારે બેક થશે ને ત્યારે એની જાતે જ સ્પ્રેડ થઈ જશે ફરીથી પાછી આવી રીતે મૂકી દેવાનું એટલે ચીઝ જે છે એ વચ્ચે થોડુંક આવી જશે ઓકે અત્યારે આપણે પ્લેન ચીઝ સ્પ્રેડ જ લઈએ છીએ પ્લેન ચીઝ સ્પ્રેડ જ લેવાનું છે ઓકે ફરીથી ખીચડી મૂકીશું હવે ફરીથી થોડુંક ચીઝ સ્પ્રેડ હવે થોડાક પાપડ છે શેકેલા પાપડ એને આની ઉપર આવી રીતે મૂકીશું બરાબર લિટલ ઓફ ચીલી ફ્લેક્સ આમ તો સ્પાઈસી જ છે પાપડ પણ ડબલ મરી સ્પાઈસી છે હવે આને માઇક્રો કરીશું જમવા બેસતા પહેલા જ એને માઇક્રો કરી અને એને તરત જ સર્વ કરવાનું છે જેથી બધું ચીઝ ને બધું છે એકદમ સરસ અંદર મર્જ થઈ જશે અને મેલ્ટ થશે જ્યારે ખીચડીની સાથે કમ્બાઈન થશે તો એનો ટેસ્ટ બહુ સરસ લાગશે ઓ સો ગુડ એકદમ ગરમ ગરમ લઝાનિયા ખીચડી તૈયાર છે અને દેશી રેસિપીમાં એક નવું જ ટ્વિસ્ટ છે Try the khichdi with cheese spread. લઝાનિયા ખીચડી બનાવવા માટે જોઈશે મગની ફોતરાવાળી દાળની ખીચડી 1 કપ તેલ 1 ટીસ્પૂન જીરું 1/2 ટીસ્પૂન ઘી 1 ટેબલસ્પૂન સમારેલું લસણ 4 કળી સમારેલી મદ્રાસી ડુંગળી 4 થી 5 નંગ સમારેલા બટાકા 1 નંગ સમારેલા ટામેટા 1 નંગ શીંગ 4 થી 5 દાણા મીઠો લીમડો 10 પાન લીલા મરચા 1 નંગ ધાણા જીરું 1 ટીસ્પૂન લાલ મરચું 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ચપટી હિંગ ચપટી મીઠું સ્વાદ પ્રમાણે પાણી જરૂર મુજબ એસેમ્બલિંગ માટે જોઈશે પરાઠા ચીઝ સ્પ્રેડ અને પાપડ ગાર્નિશિંગ માટે જોઈશે ચીલી ફ્લેક્સ લઝાનિયા ખીચડી બનાવવાની રીત સૌપ્રથમ એક પેનમાં તેલ જીરું અને ઘી લઈ તેમાં લસણ મદ્રાસી ડુંગળી અને બટાકા ઉમેરી સાંતળી લો હવે તેમાં ટામેટા સીંગ મીઠો લીમડો અને લીલા મરચા ઉમેરી બરાબર સાંતળી લો ત્યારબાદ તેમાં ધાણા જીરું લાલ મરચું ગરમ મસાલો હિંગ મીઠું પાણી અને મગની દાળની ખીચડી ઉમેરી બરાબર કૂક કરી લો હવે પરાઠાને સ્ટ્રાઇપ્સમાં કટ કરી બેકિંગ ડિશમાં લઈ ખીચડી લઈ ફરીથી પરાઠાની સ્ટ્રીપ્સ લઈ ચીઝ સ્પ્રેડ અને ખીચડી લઈ છેલ્લે ફરીથી ચીઝ સ્પ્રેડ લઈ પાપડ અને ચીલી ફ્લેક્સ લઈ માઇક્રોવેવમાં 2 મિનિટ માટે ગરમ કરો ત્યારબાદ લઝાનિયા ખીચડીને સર્વ કરો તો તૈયાર છે લઝાનિયા ખીચડી હવે આપણે કઈ રેસિપી લઈએ છીએ આજે એક ઇન્ટરનેશનલ ડીપ હમસ છે એને આપણે રોટલા સાથે કમ્બાઈન કરીએ છીએ આજે આપણે કરીએ છીએ રોટલા વિથ હમસ રોટલા વિથ હમસ યસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ બહુ સિમ્પલ ને સરસ છે હા રોટલા બનાવ્યા છે બાજરીના ઓકે લસણ જીરું મીઠું તલ મરી રીંગણની સ્લાઈસ છે કાબુલી ચણા લીલી ડુંગળી ચીલી ફ્લેક્સ ધાણા જીરું લાલ મરચું અને લીંબુનો રસ ઓકે શરૂઆત કેવી રીતે કરીશું શરૂઆત આપણે સૌથી પહેલા તો હમસ બનાવવાથી કરીશું અને ત્યાર પછી એક લસણની ચટણી બનાવીશું અચ્છા યસ અરે વાહ તો આપણે સ્ટાર્ટ કરીશું શ્યોરલી હમસ માટે કાબુલી ચણાને 6-7 કલાક માટે પલાળી દીધા અને ત્યાર પછી સોડા અને સેજ ચપટી જેટલું મીઠું નાખી અને એને બોઇલ કરી લીધા છે એને એક જારમાં લઈ લેશું અત્યારે 1 કપ જેટલા કાબુલી ચણા છે હવે એની અંદર તલ ઉમેરીશું ઓકે 3 ટેબલસ્પૂન તલ લઈએ છે ઓકે અને મરી લઈએ છે 8-10 નંગ અચ્છા ગાર્લિક લઈશું 4-5 કળી જેટલું ઓકે
થોડું કટલું લાઇટલી ક્રશ કર્યા પછી એક વખત સ્પેચ્યુલા ફેરવી દેવાનો. ઓકે. અને ત્યાર પછી જ આની અંદર પાણી ઉમેરવાનું છે. હા. પાણી ઓલમોસ્ટ એક નાની વાટકી જેટલું લેવાનું. તલનું તેલ લેવાનું છે. ઓકે. એ પણ આટલું વાટકી જેટલું અંદર ઉમેરી દેવાનું છે. અચ્છા, ખાસું એવું પ્રમાણ લઈએ. યસ. લેમન જ્યુસ છે એ 4 ટેબલસ્પૂન એડ કરીએ છે. અચ્છા. અને સોલ્ટ એડ કરીએ છે. હવે આને ઓલમોસ્ટ 7-8 મિનિટ સુધી આને ચર્ન કર્યા કરવાનું, જ્યાં સુધી લાઈટ અને ફ્લફી ના થાય. હવે 7-8 મિનિટ પછી હમસ એકદમ સરસ લાઈટ અને સરસ થઈ ગયું હશે. હવે આને કાઢી લેવાનું છે બોલમાં. યુઝ્યુઅલી હમસમાં આવી રીતે આમ ખાડો કરાતો હોય, એની અંદર તેલ નખાતું હોય થોડુંક ઉપરથી. ઓકે. આવી રીતે તલનું તેલ અથવા તો ઓલિવ ઓઇલ એ બે જ વાપરવાના, અને ચીલી ફ્લેક્સ મૂકવાના છે થોડાક. ધીસ ઇઝ હમસ. હવે એક બહુ જ કોમન ઇન્ક્વાયરી જે થતી હોય છે મારી પાસે, કે તમે એક લસણની ચટણી વાપરો છો, એ કેવી રીતે બનાવો છો, એમાં પ્રપોર્શન કેવી રીતે લેવાનું? તો આજે આ બહુ જ બેઝિક ચટણી છે, પણ આપણા દર્શકોની સાથે આજ હું શેર કરી જ દઉં. ઓકે. એના માટે એક મિક્સર જારમાં લસણ લેવાનું છે, 8-10 કળી જેટલું. ઓકે. જીરું લેવાનું, 1 ટેબલસ્પૂન જીરું લઈ લેવાનું. ઓકે. આને પહેલા મિક્સીમાં ચર્ન કરી લેવાનું. અચ્છા. થોડુંક રફ ક્રશ થાય એટલે એની અંદર લાલ મરચું લેવાનું છે, 4 ટેબલસ્પૂન. અચ્છા. હા, એટલે ઓલમોસ્ટ એક નાની વાટકી જેટલું. અને ધાણા જીરું લેવાનું છે, 2 ટેબલસ્પૂન. સોલ્ટ લઈશું, 1/2 ટીસ્પૂન જેટલું. હવે આને ફરીથી ચર્ન કરીશું. ઓકે. તું જોઈ શકે છે કે એકદમ સરસ ડ્રાય મસાલો છે. તમે એઝ ઇટ ઇઝ આને સ્ટોર કરશો તો પણ આ રહેશે. અચ્છા. પણ અત્યારે આને આપણે એક ચટણી તરીકે આને વાપરવાનો છે, એટલે એ રીતે આપણે એની એક ચટણી પ્રિપેર કરીશું. ઓકે. ઘી અથવા તો તેલ કોઈ પણ વસ્તુ લેવાની છે, ઓલમોસ્ટ 4 ટેબલસ્પૂન. અત્યારે આપણે તેલ લઈએ છે. તેલ સેજ ગરમ થાય ને એટલે આ મસાલો આમાં ઉમેરી દેવાનો છે બધો જ. અને આ ટાઈમે ગેસ બહુ ફાસ્ટ નહીં રાખવાનો. બરાબર. જેવું તમે પેન મૂકો ને તેલ નાખો એટલે તરત જ આ મસાલો નાખી દેવાનો. જો તેલ બહુ ગરમ થઈ ગયું હશે તો મસાલો બળી જશે. બસ હવે આવી રીતે આને શેકી લેવાનો છે. ઓકે. અને બહુ જ લાઇટ 1-2 મિનિટ અંદર જે લસણની જે કચાશ જે છે ને એ દૂર થઈ જવી જોઈએ, અને મસાલો લાઇટલી રોસ્ટ થવો જોઈએ. બસ હવે તું જોઈ શકે છે કે લાઇટલી હવે શેકાઈ ગયું છે. હા. હવે આની અંદર થોડુંક પાણી ઉમેરવાનું. ઓકે. 4-5 ચમચી જેટલું. બરાબર. અને આમાં હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આને કૂક કરવાની, ઓલમોસ્ટ 5-6 મિનિટ માટે. ઓકે. બસ ગેસ બંધ કરી દે. ચટણી થઈ ગઈ છે. હવે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. રોટલો તૈયાર કર્યો છે, એની પહેલા કપોટી કાઢી લેવાની છે. હા.
હવે આપણે જે હમસ પ્રિપેર કર્યું છે એ લગાવીશું. ઓકે, એક્ચ્યુઅલી સાથે જ બધું મૂકી દેવાનું છે. બરાબર, હમસ અને જે લસણની ચટણી બનાવી છે એને પણ સાથે આમાં મૂકી દેવાની. મિક્સ કોમ્બિનેશન આવી રીતે કમ્પ્લીટલી આને લગાવી દેવાનું છે. ઓકે, હવે આને પહેલા કટ કરી લેવાનું છે. ઓકે, એકદમ બાઈટિંગ સાઈઝ કરી લેજો. યસ, રીંગણની સ્લાઈસ છે એને ઓલિવ ઓઇલમાં સાંતળી લીધી છે. અચ્છા, એ મૂકીશું. હવે આની ઉપર લીલી ડુંગળીનો જે ઉપરનો જે ભાગ હોય, જે એકદમ કૂણો હોય, એ મૂકીશું. અચ્છા, એ ડુંગળી ખાવાની મજા જ અલગ હોય. હા, અને શિયાળામાં તો અત્યારે પર્ટિક્યુલરલી બહુ જ સરસ લીલી ડુંગળી મળતી હોય છે. હવે સર્વ કરીશું. એક ખૂબ જ પરંપરાગત વાનગી બાજરીનો રોટલો, જો એને આ રીતે પ્રેઝન્ટ કરો તો ભલભલાનું મન લલચાઈ જવાનું છે. તો બાજરી રોટલા વિથ હમસ ઇઝ રેડી ટુ સર્વ. વેરી ટેમ્પ્ટિંગ. યસ, રોટલા વિથ હમસ અને લસણની ચટણી બનાવવા માટે જોઈશે. હમસ બનાવવા માટે બાફેલા કાબુલી ચણા 1 કપ, તલ 3 ટેબલસ્પૂન, મરી 8-10 નંગ, લસણ 4-5 કળી, પાણી જરૂર મુજબ, તલનું તેલ 1 નાની વાટકી, લીંબુનો રસ 4 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ ચપટી. લસણની ચટણી બનાવવા માટે લસણ 8-10 કળી, જીરું 1 ટેબલસ્પૂન, લાલ મરચું 4 ટેબલસ્પૂન, ધાણા જીરું 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 4 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ. એસેમ્બલિંગ કરવા માટે જોઈશે બાજરાના રોટલા, ઓલિવ ઓઇલમાં સાંતળેલી રીંગણની સ્લાઈસ અને લીલી ડુંગળી. રોટલા વિથ હમસ અને લસણની ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સર જારમાં કાબુલી ચણા, તલ, મરી અને લસણ ઉમેરી ક્રશ કરી લો. હવે તેમાં પાણી, તલનું તેલ, લીંબુનો રસ અને મીઠું ઉમેરી ક્રશ કરી હમસ તૈયાર કરો. હમસને બાઉલમાં કાઢી તેમાં ખાડો પાડી તલનું તેલ રેડી ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવો. લસણની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં લસણ અને જીરું લઈ ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરી ક્રશ કરી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં બનાવેલો મસાલો ઉમેરી શેકી લો. ત્યારબાદ પાણી ઉમેરી કૂક કરી બાઉલમાં કાઢી લો. હવે બાજરીના રોટલાનું ઉપરનું પડ કાઢી બનાવેલ હમસ અને લસણની ચટણી પાથરી રોટલાને કટ કરી લો. તેના પર રીંગણની સ્લાઈસ અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી રોટલાને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે રોટલા વિથ હમસ અને લસણની ચટણી. દેશી વાનગીઓ બની રહી છે અને એ પણ સરસ મજાના ટ્વિસ્ટ સાથે. જેનિશ, હવે મોહનથાળને એક ટ્વિસ્ટ આપીએ છે. યસ, એમાં શું ખાસિયત છે? મોહનથાળ હંમેશા આપણે એને પીસમાં કેવી રીતે આપણે એને સર્વ કરતા હોઈએ, પણ આજે મોહનથાળ તો આપણે એકદમ ટ્રેડિશનલ રીતે જ બનાવીશું, પણ એની સાથે પિસ્તા સોસ સર્વ કરીશું. ઓહો, પિસ્તા સોસ રેડી કરે છે. અરે વાહ, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટ બહુ સિમ્પલ છે. ખાંડ, ચણાનો લોટ, કન્ડેન્સ મિલ્ક, ક્રીમ, પિસ્તા, ઘી અને ગ્રીન ફૂડ કલર. શરૂઆત કરીએ. શ્યોરલી. હવે મોહનથાળ બનાવતા પહેલા સૌથી મેઇન પાર્ટ કદાચ આપણા વડીલોને ખબર હશે અને જે લોકો કાયમ મોહનથાળ કે સ્વીટ બનાવતા હશે એને પણ ખબર હશે કે લોટમાં ધાબો દેવો જોઈએ. યંગ ગર્લ્સને કદાચ નહીં ખબર હોય તો આપણે એ લોકોને કહી દઈએ કે ચણાનો લોટ લેવાનો, બરાબર, અને એની અંદર થોડુંક હુંફાળું દૂધ, એટલે કે 2-3 ચમચી જેટલું દૂધ નાખવાનું અને 2 ચમચી જેટલું ઘી નાખવાનું, અને હાથથી સેજ મસળી અને પછી એને દાબી દેવાનું અને 1/2 કલાક માટે એને ઢાંકીને રહેવા દેવાનું. અચ્છા, અને ત્યાર પછી ચાયણામાં અથવા તો કાણાવાળા વાસણમાં એને ચાળી લેવાનું છે. એટલે આવી રીતે તમને કણીવાળો લોટ મળશે.
એની અંદર દૂધની ઘીની સરસ ફ્લેવર આવી ગઈ હશે. તો હવે આપણે એને શેકવાની શરૂઆત કરીએ. આ પણ માપથી જ કરવાનું હંમેશા. બે વાટકી જેટલો. અત્યારે જ્યારે પણ સ્વીટ્સ જ્યારે ટ્રાય કરો ને ત્યારે એને સ્મોલ પોર્શન્સમાં જ કરવાની. બહુ બધી સ્વીટ્સ બનાવવાનું એટેમ્પ્ટ નહીં કરવાનું. જો બગડે તો હંમેશા તમને એમ થાય કે આટલું બધું ફૂડ વેસ્ટ થયું હોય અને એની વિગત કરવી અઘરી થઈ જાય. એટલા માટે બરાબર છે. જો બે વાટકી ધાબો દીધેલો ચણાનો લોટ હોય તો ઓલમોસ્ટ એક વાટકી એટલે કે અડધું, એનાથી અડધું ઘી જોઈશે. પછી જો જરૂર લાગે તો થોડુંક એકાદ ચમચી જેટલું ઉમેરી શકાય. ઓકે. સ્વીટ્સ બનાવો ત્યારે હંમેશા મેઝરમેન્ટ ફોલો કરીને જ સ્વીટ્સ બનાવવાની. હા. અને જે ચણાનો લોટ લઈએ છીએ એકદમ પેલો ઝીણો જે આવે છે એ જ લઈએ છીએ. હા હા, એ જ લેવાનો છે. હવે આને શેકવાનું છે. આને કેટલું શેકવાનું છે? થોડુંક લાલાશ પડતું અને એની સુગંધ આવે એટલે તમને ખબર પડી જાય કે શેકાઈ ગયું છે. બરાબર છે. મિતલ તું જોઈ શકે છે કે હવે એકદમ સુગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને લોટ પણ હવે સહેજ લાલાશ પકડી રહ્યું છે. હવે ગેસ બંધ કરી દે. હવે મોહનથાળ માટે આપણે ચાસણી તૈયાર કરીશું. અત્યારે આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એટલે અંદાજે તમે જો એનું મેઝરમેન્ટ લેતા હો તો આટલો કપ જેટલી જે ખાંડ હોય એટલી થઈ જશે. બરાબર છે. સામે એટલું જ પાણી, જેટલું ખાંડ એટલું પાણી. અચ્છા. હવે આની એક તારની ચાસણી કરવાની છે. ઓકે. હવે પિસ્તા સોસની તૈયારી કરીએ. ઓકે. પિસ્તા સોસ હવે બનાવીશું. બર્નર ઓન કરજે. ઓકે. પિસ્તા સોસ માટે ફ્રેશ ક્રીમ લેવાનું છે. ઓકે. હાફ કપ. ક્રીમને સ્લાઇટલી ગરમ થાય અથવા તો લાઇટ બોઇલ આવે એટલું જ એને ગરમ કરવાનું છે. અને આ સોસ માઇલ્ડ સ્વીટ કરવાનો, એકદમ ઓવર સ્વીટ હોય એવું નથી કરવાનું. હવે આની અંદર કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરીશું. 3 ટેબલસ્પૂન જેટલું. અચ્છા. ગેસ બંધ કરી દે. ગેસ ઉપર જ પેનને રાખી અને આને મિક્સ કરી લેવાનું. ક્રીમ ઓલરેડી બોઇલ છે એટલે એકદમ સરસ થઈ જશે મિક્સ. હા. આ જે સોસ પ્રિપેર કર્યો છે એમાં 2-3 ડ્રોપ જેટલા ગ્રીન ફૂડ કલરના એડ કરવાના છે અને થોડાક ચોપ્ડ પિસ્તા એડ કરીશું. તું જોઈ શકે છે કે એકદમ સરસ લાઇટ ગ્રીન કલરનો સોસ પ્રિપેર થયો છે. હવે ચાસણી ફરીથી એકવાર ચેક કરી લેવાની છે. જો આવી રીતે એક એક તાર તને સેજ સ્ટીકી થાય છે એટલે ખબર પડે કે એક તારની ચાસણી થઈ ગઈ છે. હા. સી. એની ચેક મેથડ છે. યસ. હવે જે આપણે મોહનથાળ જે પ્રિપેર કર્યો છે એને ગેસ પર લઈ અને જે ચાસણી જે પ્રિપેર કરી છે એમાં ઉમેરી દેવાની છે. ઓકે. એકદમ ધીમો ગેસ ચાલુ કરવાનો છે. સેજ લચકા પડતું થાય અને સાઇડ્સને છોડે એટલે ખબર પડે કે થઈ ગયું છે. અચ્છા. ગેસ બંધ કરી દેવાનો છે. ઓકે. મોહનથાળને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. એને સેજ ઠંડો થવા દેવાનો છે. હવે મોહનથાળ ઠંડો થઈ ગયો છે અને તું જોઈ શકે છે કે ઘી પણ સાઇડ્સમાં છૂટી ગયું છે. હવે આને પ્રેઝન્ટ કરવાનું છે. એક બોલમાં પિસ્તા છે એમાં આપણે ઉપર આવી રીતે મોહનથાળ મૂકી દઈશું થોડો. ઓકે. લાઇટલી પ્રેસ કરી લેવાનું. હવે અનમોલ્ડ કરીશું એને પ્લેટમાં.
થોડોક ચોકલેટ સોસ લઈશું. ઓકે. હવે પિસ્તા સોસ મૂકીશું. યસ. વેરી સ્મોલ પોર્શન. ઉપરથી પણ થોડોક પિસ્તા સોસ નાખીશું. ઓકે. તો મોહનથાળ વિથ પિસ્તા સોસ ઇઝ રેડી ટુ સર્વ. યસ, એક પરંપરાગત વાનગી વિથ અ ટ્વિસ્ટ. યસ. પિસ્તા સોસ બનાવવા માટે જોઈશે ધાબો દીધેલ ચણાનો લોટ 2 કપ, ઘી 1 કપ, ખાંડ 1 કપ, પાણી 1 કપ. પિસ્તા સોસ બનાવવા માટે ફ્રેશ ક્રીમ 1/2 કપ, કન્ડેન્સ મિલ્ક 3 ટેબલસ્પૂન, ગ્રીન ફૂડ કલર 2-3 ડ્રોપ્સ, પિસ્તાની કતરણ 1 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે ચોકલેટ સોસ અને પિસ્તાની કતરણ. મોહનથાળ વિથ પિસ્તા સોસ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ધાબો દીધેલ ચણાનો લોટ અને ઘી લઈ બરાબર શેકી લો. હવે બીજા એક પેનમાં ખાંડ અને પાણી લઈ એક તારની ચાસણી તૈયાર કરો. હવે ચાસણીને શેકાઈ ગયેલા ચણાના લોટમાં ઉમેરી બરાબર શેકી લો. મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. હવે પિસ્તા સોસ બનાવવા માટે એક પેનમાં ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ મિલ્ક, ગ્રીન ફૂડ કલર અને પિસ્તાની કતરણ ઉમેરી મિક્સ કરી સોસ તૈયાર કરો. હવે બાઉલમાં પિસ્તા મૂકી મોહનથાળ લઈ બરાબર પ્રેસ કરી સર્વિંગ પ્લેટમાં લઈ અનમોલ્ડ કરો. મોહનથાળને ચોકલેટ સોસથી ગાર્નિશ કરી પિસ્તા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મોહનથાળ વિથ પિસ્તા સોસ. મિત્રો, તમે ઘણીવાર ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વિશે સાંભળ્યું હશે, પણ તમને એક્ઝેક્ટલી ખબર છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય છે શું? ઓર્ગેનિક મતલબ એવી પ્રોડક્ટ જેને ઉગાડવા માટે કોઈ પણ રાસાયણિક ખાતર કે પછી પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય, જે કુદરતી રીતે પકવેલા હોય. અને આપણા માટે તે ઘણા ફાયદાકારક હોય છે, કારણ કે તેમાંથી કુદરતી રીતે આપણને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ અને ન્યુટ્રિયન્ટ્સ મળે છે. અને ઘણા લોકોને ફૂડ એલર્જી હોય છે, તે લોકો પણ આ ફૂડને ખૂબ જ આસાનીથી એન્જોય કરી શકે છે. તો બસ આ વાત સાથે હું લઉં છું રજા. તમને ફરી મળું ત્યાં સુધી આવજો.